ના જે આપણે ભણવાના છે સ્ટ્રેન્થ ઓફ વર્ક પીઅર્સ જેમાં પહેલું ચેપ્ટર છે સ્ટ્રેસ અને સ્ટ્રેન. સ્ટ્રેસ ક્યારે લાગે છે બોડીમાં અને સ્ટ્રેન કઈ રીતે લાગે છે, ફોર્સ કયા કયા ટાઈપના છે, ભાર કયા કયા લાગે છે તે આપણે આજે ભણીશું. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ નું બીજું નામ છે મિકેનિક્સ ઓફ મટીરિયલ અને પહેલો ટોપિક ચાલો ભાર. ભાર લાગે છે કે ફોર્સ લાગે છે તેના ટાઈપ કયા કયા છે. પહેલું ટેન્સાઇલ, બીજું છે કોમ્પ્રેસિવ, ભારના પાંચ ટાઈપ છે. આ પાંચ રીતે ભાર લાગે છે શરીર પર, મશીન કે બોડી કે પદાર્થ પર જ્યારે તે કામ કરે છે. ટેન્સાઇલ, ટેન્સાઇલ એટલે કે ખેંચાણ. માની લો કે એક બોડી છે તેની ઉપર પાંચ ન્યૂટન જેટલો ભાર લાગે છે કે ટેન્સાઇલ ફોર્સ લાગે છે. તો ટેન્સાઇલમાં શું થશે, આ બોડી ખેંચાશે. કેમ? કેમ કે તેની ઉપર ખેંચાણ લાગે છે. જેમ કે રબર જ્યારે આપણે ખેંચીએ છીએ બંને હાથથી ત્યારે શું કરે છે, આપણે બંને હાથ ભાર લગાવે છે. કહો ખેંચાણ ભાર લગાવે છે, ટેન્સાઇલ ફોર્સ. બીજું છે કમ્પ્રેસિવ, જ્યારે બોડી ઉપર એકબીજાની સામે સામે ભાર લાગતા હોય ત્યારે તે બોડી કમ્પોઝ થશે, મીન્સ કે તે બોડી ઉપર દબાણ લાગશે અને તે બોડી સાઇઝમાં નાની થશે. જેમ કે ફૂગો લઈ લો અને તેને દબાવવાનો ટ્રાય કરો પોતાના બંને હાથથી, પોતાના બંને હાથ શું કરશે, એક કમ્પ્રેસિવ ફોર્સ લગાવશે, દબાણ લગાવશે. તેનાથી શું થશે કે જે ફુગ્ગાની સાઇઝ છે થોડી નાની થશે. ત્રીજું છે શીયર, કે એકબીજાને વિરુદ્ધ અને અલગ અલગ કાર્યરીતમાં જ્યારે બે ફોર્સ કામ કરે છે ત્યારે મટીરિયલ છે તેનામાં રિએક્ટ કરી રહી છે. આ બે ફોર્સ લાગે છે કેવા, એકબીજાની વિરુદ્ધ કાં તો એકબીજાની સામસામે પણ લાગી શકે છે, પરંતુ કાર્યરેખા અલગ અલગ હશે. આમાં શું હતું, કાર્યરેખા બંનેની સેમ હતી, એક જ ડાયરેક્શન, એક જ લાઈનમાં. જ્યારે બંનેની કાર્યરેખા અલગ અલગ લાઈનમાં આવશે, કદાચ અલગ અલગ લાઈનમાં, ત્યારે આ મટીરિયલ શું થશે, તો અહીંયાથી શીયર થઈ જશે, મીન્સ કે ચીરાઈ જશે. તો કઈ મટીરિયલ આ રીતે થશે શીયર થયા બાદ. જ્યારે બોડી ઉપર ફોર્સ લાગે છે પણ તે ફોર્સ કેવો હશે, આ બોડીને પરપેન્ડિક્યુલર, આ બોડી છે તેને પરપેન્ડિક્યુલર. જ્યારે આ બધા ફોર્સ કેવા હતા, પેરેલલ ફોર્સ હતા, બોડીને પેરેલલ, આ કેવા છે, પરપેન્ડિક્યુલર, મીન્સ કે બોડીને 90 એંગલે. તો આ ટાઈપનું જ્યારે ફોર્સ લાગે છે ત્યારે શું કહીશું, ટ્રાન્સવર્સ ફોર્સ. ત્યારે શું થશે, બોડી કાં તો બેન્ડ થશે કાં તો સ્ટીયર પણ થઈ શકે છે. અને પાંચમું છે ટોર્સનલ, જ્યારે પણ કોઈ નળાકીય વસ્તુ સળિયો હોય કે સાફ હોય ત્યારે તેની બંને બાજુ ફોર્સ લગાવવામાં આવે અને ગોળ ફેરવવામાં આવે ત્યારે તે લાગતા ફોર્સને ટોર્સનલ ફોર્સ કહીશું. તો આ થઈ ગયા પાંચ ટાઈપના ભાર, ટેન્સાઇલ, કમ્પ્રેસિવ, શીયર, ટ્રાન્સવર્સ અને ટોર્સનલ.